वंदे मातरम। आजे आपणे पाठ 17 जीवराम भट्ट पाठनी समजूती मेळववानी छे। पाठनी समजूती मेळवता पहेला आपणे आ पाठना जे अघरा शब्दो एटले के शब्द समजूती छे एनी समजूती मेळवीशुं अने त्यार पछी आपणे पाठनी समजूती मेळवीशुं। हवे अहींया छे ए शब्दार्थ छे जेनी आपणे पहेला समजूती मेळवी। तो पहेलो शब्द छे मोती नीधे छे, एटले रात्रे मोती नीधे એવી તેજસ્વી આંખો છે। વાસ્તે જેનો અર્થ થાય છે માટે, ગરજ એટલે ખ જરૂર સ્વાર્થ, સુરદાસજી એટલે અંધજન માટે વપરાતો શબ્દ, અહી અંધ, કબૂલ એટલે જે માન્ય હોય મંજૂર હોય એવું, લાખીની લાડી એટલે સુંદર અને સુશીલ કન્યા, નીચ એટલે પોતાના, ભાષે એટલે દેખાય સમજાય, દીઠી એટલે જોઈ, વારુ ઠીક ભલે, વાચા એટલે બોલકો બહુ બોલનારો એટલે જે સતત બોલનારી કે બહુ બોલનારી વ્યક્તિ હોય એ, વાત એટલે ચર્ચા, વૃથા એટલે નકામું વ્યર્થ, સ્થાપવું એટલે સ્થાપવું પણ અહીંયા એનો અર્થ થાય છે કરવું, તથાપી એટલે તો પણ, સતવા સો વખત, ત્રાહી એટલે ત્રીજા જ પક્ષના તટસ્થ, સાબિત એટલે પુરવાર, મૂળ એટલે શરત, તદ્વી એટલે યુક્તિ ઉપાય, શિરસ્તો એટલે જે પ્રથા છે રિવાજ એ, છળ એટલે કપટ છેતરપિંડી। હવે આ જે શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારે તમારી જે બુક છે એમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના પણ હોય છે અને દરેક પાઠ કે કાવ્યમાં જે શબ્દાર્થ રૂઢિપ્રયોગો કે કહેવતો આપેલી હોય છે એ તમારે એકવાર વાંચવાની હોય છે, તમને આગળના દરેક લેક્ચરમાં જણાવ્યું છે। હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ। પાઠ 17 જીવરામ ભટ્ટ, પાઠના લેખક છે દલપતરામ, જેમનો જન્મ 1820 ને અવસાન 1898। કવિ દલપતરામ ડાહ્યાભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં થયો હતો। અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે દલપતરામની પદ્ય ગદ્ય પ્રવૃત્તિ અનેક રીતે ધ્યાન ખેંચનારી બની છે। આ કવિની કવિતાએ ગુજરાતના સાહિત્ય અને સંસ્કાર જીવન ઉપર ઘણી મોટી અસર કરી છે। દલપત કાવ્ય 1-2 માં તેમના કાવ્યો સંગ્રહાયેલા છે। કવિ છે એમના જે કાવ્યો છે એ દલપત કાવ્ય 1-2 છે એમાં સંગ્રહાયેલા છે। ગમત સાથે જ્ઞાન પીસે તેવા બાળકાવ્યો પણ તેમણે મોટી સંખ્યામાં આપ્યા છે, એટલે ગમત છે રમત છે એની સાથે જ્ઞાન પીસે જ્ઞાન મળે તેવા બાળકાવ્યો છે તે પણ તેમણે ઘણી મોટી સંખ્યામાં આપેલા છે। કવિતા ઉપરાંત નાટક અને નિબંધ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે। આમ એમણે વૈવિધ્યસભર જે સાહિત્ય સર્જન છે એ કરેલું છે। મિથ્યાભિમાન તેમનું જાણીતું નાટક છે, આ મિથ્યાભિમાન છે એ એમનું જાણીતું નાટક છે। મિથ્યાભિમાનના 6 અંકમાંથી આ અંશ લીધો છે। હવે આ યાદ રાખજો કે મિથ્યાભિમાન નાટક છે એમનો જે 6 અંકમાંથી આ અંશ છે એ લીધેલો છે। આ નાટકના સંવાદો જીવરામ ભટ્ટના અહમ અભિમાન ભર્યા વ્યક્તિત્વને સારી રીતે ઉપસાવી આપે છે। આખો અંશ હાસ્ય કટાક્ષની શૈલીમાં આલેખાયેલું હોવાથી સૌ કોઈને વાંચવો ગમે તેવો બન્યો છે। અહીંયા છે એ જીવરામ ભટ્ટનો જે અહમ છે એમનું જે અભિમાન ભર્યું વ્યક્તિત્વ છે એને સારી રીતે ઉપસાવી આપે છે। હવે આપણે આગળ જણાવ્યું એ પ્રમાણે કે મિથ્યાભિમાનના જે 6 અંકમાંથી આ અંશ છે લીધેલો છે, એટલે ઉપર તમને અંક 6 પ્રવેશ પહેલો અને સ્થળ કયું છે તો રઘુનાથ ભટ્ટનું ઘર। પાઠમાં આપણે જોઈએ તો પડદો ઉઘડ્યો ત્યાં રઘુનાથ ભટ્ટ સહકુટુંબ ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ છે। હવે નાટક છે એટલે પડદો ઉઘડ્યો ત્યાં રઘુનાથ ભટ્ટ એમનું સહકુટુંબ ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ છે। એમાં પેલું છે ગંગા, જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો। હવે ગંગા છે એ પૂછે છે કે જીવરામ ભટ્ટ એ કહે છે કે તમે અમને જોઈ શકો છો, રંગલો દેખે છે એનો બાપ, એટલે રંગલો છે એ જવાબ આપે છે કે જુએ છે એનો બાપ, એમ દેખે છે એનો બાપ। જીવરામ કેમ નહીં દેખતા હોઈએ, કઈ આંધળા બાંધળા છીએ કે શું, એટલે જીવરામ શું કહે છે કે કેમ અમે નહીં જોઈ શકતા હોઈએ કે કઈ આંધળા બાંધળા થોડા છીએ,
કે આંધળા આંધળા છીએ કે શું એમ. ગંગા, તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? એટલે ગંગા છે એને એમ કહે છે કે તમે અત્યારના સમયે કાગળ છે એ વાંચી શકો ખરા? રંગલો, કાગળ તો શું પણ અત્યારે મોતી રીંધે છે તો હવે રંગલો છે એ શું કહે છે કે કાગળ તો શું કહેવાય? હવે આપણે પહેલું જ જોયું કે મોતી રીંધી શકે તેવી તેજસ્વી આંગળો, એટલે કે અત્યારે મોતી રીંધે તો પછી એ શું? જીવરા, અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે? એટલે જીવરામ છે એ એમ કહે છે કે અમે રાતના સમયે અત્યારે જે પુસ્તક લખીએ છીએ એ કેમ લખાતું હશે? સોમનાથ, કાગળ આપો તો વાંચશો. એટલે સોમનાથ છે એ એમ કહે છે કે જો કાગળ આપો તો તમે વાંચશો ખરા? જીવરામ, હા લાવો, શા વાસ્તે નહીં વાંચે? એટલે જીવરામ છે એને કહે છે કે હા લાવો, શું કામ નહીં વાંચો, શા માટે નહીં વાંચીએ? સોમનાથ, લો આ કાગળ વાંચો જોઈએ. નાખે છે તે જીવરામ ભટ્ટના પગ પાસે પડે છે. હવે સોમનાથ છે એ કાગળ નાખે છે અને એમ કહે છે કે લ્યો આ વાંચો. તો હવે જે કાગળ નાખે છે ક્યાં પડે છે? તો જીવરામ ભટ્ટના પગ પાસે એ કાગળ પડે છે. જીવરામ, લાવો કાગળ. એટલે જીવરામ છે કહે છે કે લાવો કાગળ. સોમનાથ, એ તમારા પગ આગળ પડ્યો, નીચે નમીને લ્યો. એટલે ત્યારે સોમનાથ છે એમ કહે છે કે તમારા પગ આગળ પડ્યો છે, નીચે નમીને લઈ લ્યો. આ નાટક હોવાથી વિવિધ પાત્રો આપેલા છે અને જે ચર્ચા છે જે સંવાદ છે સામે આપેલો છે. ત્યાર પછી જીવરામ, તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી. એટલે જીવરામ છે શું જવાબ આપે છે? જ્યારે સોમનાથ છે એમ કહે છે કે તમારા પગ આગળ પડ્યો, નીચા નમીને લઈ લ્યો, ત્યારે જીવરામ છે એમ કહે છે કે તમારી આગળ નીચા નમવાની અમારે કઈ ગરજ નથી. આપણે જોયું કે ગરજ છે એનો અર્થ આપેલો છે કે આપણે ખ જરૂર કે સ્વાર્થ. ત્યાર પછી રંગલો અને શ્લોક છે કે નમંતી ફલોની વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્ક કાષ્ટમ ચ મૂર્ખા ચ ન નમંતી કદાચ. એટલે કે છે કે ફળવાળા જે વૃક્ષો હોય છે જે ઝાડ હોય છે નમે, ગુણવાળો માણસ છે એ પણ નમે, પણ સુકુલા કે મૂર્ખ કદી નમે નહીં. હવે આપણે જોઈએ કે કોઈ વૃક્ષ હોય, ઝાડ હોય, એના ઉપર ફળ આવે ડાળી ઉપર, એટલે ડાળી છે થોડી નીચી નમે. કોઈ ગુણવાળ વ્યક્તિ હોય એ પણ થોડો નમે, પણ સુકું લાકડું છે ક્યારે આપણે નમેલું જોવા નહીં મળે, અને મૂર્ખ માણસ છે એ પણ કદી નહીં નમે. સોમનાથ લઈને આપે છે, લ્યો આ કાગળ. એટલે સોમનાથ છે કાગળ લે છે અને એને આપે છે કે લ્યો આ કાગળ. રંગલો, જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે, ખરેખરો વાંચશે કે શું? એટલે રંગલો છે આપણે સુરદાસજી જોયો કે અંધજન માટે વપરાતો શબ્દ, પણ અહીંયા એનો અર્થ અંધ. એટલે રંગલો એમ કહે છે કે જોજો ભાઈઓ, સુરદાસજી છે એ કાગળ વાંચે છે, એટલે ખરેખરો વાંચશે કે શું? અંધ છે કાગળ વાંચે છે, હકીકતમાં વાંચશે કે શું એમ? રઘુનાથ સોમનાથ ને, એમાં તો ઝીણા અક્ષર છે, પેલા મોટા અક્ષર વાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક. એટલે એમ કે છે કે આજે કાગળ છે એ કાગળ તો ઝીણા અક્ષર વાળો છે, પેલા જે મોટા અક્ષર વાળો કાગળ છે એ વાંચવા આપ્યો હોત તો ઠીક. સોમનાથ, કાંઈ ઝીણા નથી, આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે. હવે જ્યારે કહે છે કે આ તો ઝીણા અક્ષર છે, ત્યારે સોમનાથ છે એમ શું કહે છે કે કાંઈ ઝીણા અક્ષર નથી, આંધળો વ્યક્તિ હોય એ પણ વાંચી શકે એટલા મોટા અક્ષર છે. જીવરામ, આવ્યો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો. એટલે જીવરામ છે એ આપણે જોયું કે એનું અભિમાન છે એ અહીંયા જોવા મળે છે કે તમારો કાગળ છે એ લઈ લ્યો, અમારે નથી વાંચવો, અને કાગળ છે એને નાખી દે છે. સોમનાથ, કેમ થયું? એટલે સોમનાથ છે એમ કહે છે કે શું થયું? જીવરામ, તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ, દેખતો વાંચી શકે એવો કાગળ હોય તે અમે તો વાંચીએ. એટલે હવે એમ કહે છે કે જીવરામ છે જવાબ આપે છે કે તમે તો એમ કહો છો કે આંધળો વ્યક્તિ હોય એ પણ વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કઈ આંધળા નથી હવે એવા અક્ષર વાંચીએ, જોઈ શકે, દેખતો વાંચી શકે, એટલે જે માણસ જોઈ શકે એવો કાગળ હોય તે અમે તો વાંચીએ, એટલે જોઈ શકે એવો કાગળ હોય તો એ વાંચશે. ગંગા, ત્રણ આંગળીઓ બતાવીને, હવે ગંગા છે એને ત્રણ આંગળીઓ બતાવીને કહે છે,
જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ। એટલે ગંગા છે એ જીવરામ ભટ્ટને ત્રણ આંગળા બતાવીને શું કહે છે કે ત્રણ આંગળીઓ બતાવીને કહે છે કે આ કેટલા આંગળા છે કહો જોઈએ। જીવરામ કહીએ તો તમે શું આપશો। એટલે જીવરામ છે એમ કહે છે કે જો હું જવાબ આપીશ, જો હું કહીશ કે કેટલી આંગળીઓ છે તો મને શું આપશો, એમ તમે શું આપશો। ગંગા લાખેણી લાડી આપી છે ને, હવે બીજું શું આપીએ। એટલે ગંગા જવાબ આપે છે અને એમ કહે છે કે લાખેણી લાડી સુંદર અને સુશીલ કન્યા। એટલે એમ કહે છે કે આટલી સરસ સુંદર સુશીલ કન્યા તો આપી, કે બીજું શું આપીએ। જો અત્યારે દેખી શકતા હો તો કહો, કે જો અત્યારે તમે જોઈ શકતા હો તો કહો। જીવરામ એમાં શું કહેવું છે, પાંચ છે। એટલે જીવરામ એમ કહે છે કે એમાં શું કહેવાનું કે પાંચ આંગળીઓ છે। ગંગા જૂઠા પડ્યા ને હસે છે। એટલે ગંગા છે એમ કહે છે કે ખોટું પડ્યું, એનો જે જવાબ છે ખોટો છે અને પછી હસે છે। જીવરામ શી રીતે જૂઠા પડ્યા। એટલે જીવરામ છે એમ કહે છે કે શી રીતે ખોટું, એમ કઈ રીતે રમલો। તો ત્યાર પછી શું છે, અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ। હવે અભિમાની છે એને ખ્યાલ આવી જાય કે એને મનમાં કે હૈયામાં કે અંતરમાં એને ભાસ થઈ છે કે ખ્યાલ આવી છે કે પોતાની ભૂલ છે, તો પણ છે પોતાની જીભથી ક્યારે કબૂલશે નહીં, સ્વીકારશે નહીં। ગંગા ત્રણ આંગળીઓ ઉભી રાખીને બે આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું। એટલે ગંગા જવાબ આપે છે અને કહે છે કે ત્રણ આંગળી છે એ વાળીને, બે આંગળીઓ છે ત્રણ આંગળીઓ ઉભી રાખીને અને બે આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું। જીવરામ ત્યારે અમે પણ એ જ કહ્યું કે નહીં, ત્રણ આંગળીઓ ઉભી અમે દીઠી અને બે વાળી દીઠી। એટલે જીવરામ છે એ શું કહે છે કે મેં પણ એ જ કહ્યું ને, કે મેં શું જોયું કે ત્રણ આંગળીઓ છે ઉભી છે દીઠી એટલે જોયેલી અને બે આંગળીઓ છે વાળેલી જોઈ છે, તે બધી મળીને પાંચ દીઠી એટલે બધી આંગળીઓ મળીને મેં પાંચ આંગળીઓ જોઈ, માટે પાંચ કહી। એટલે કે એટલા માટે મેં પાંચ કહ્યું, તમે ત્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભી ને કેટલી વાળેલી છે, એટલે એમ ક્યાં પૂછેલું હતું કે કેટલી આંગળીઓ ઊભી છે અને કેટલી આંગળીઓ વાળેલી છે, એને તો પાંચ જોઈ। સોમનાથ પાંચે આંગળા ખુલ્લા રાખીને, સોમનાથ છે એ પાંચે આંગળાઓ ખુલ્લા રાખીને વાળું, આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ। હવે સોમનાથ છે એ પાંચે આંગળા ખુલ્લા રાખીને કહે છે કે વાળું સારું ભલે, કે હવે આ કેટલા આંગળીઓ છે કહો જોઈએ, કે આ જે આંગળીઓ છે કેટલી છે જવાબ આપો। જીવરામ બીજી તરફ ગણે છે, આ એક બે ત્રણ અને ચાર। હવે જીવરામ છે એ બીજી તરફ ગણતા કહે છે કે આ એક બે ત્રણ અને ચાર છે। સોમનાથ જૂઠા પડ્યા જૂઠા પડ્યા, એટલે સોમનાથ છે એમ કહે છે કે આ પણ ખોટું પડ્યું એમ। જીવરામ સી રીતે જૂઠા પડ્યા, અમે કદી જૂઠા પડીએ જ નહીં। એટલે જીવરામ છે એમ કહે છે કે કઈ રીતે જૂઠું, કે કઈ રીતે ખોટું, એમ કે હું ક્યારે ખોટું બોલું જ નહીં, કે મારો જે જવાબ છે ક્યારે ખોટો પડે નહીં, એટલે કે અમે કદી જૂઠા પડીએ જ નહીં। રંગલો વાચાળ જો વાદ વૃથા જ થાપે, તથાપિ તે સત્ય કરી જ આપે, ફરી સભામાં સતવાર ભૂલે, તથાપિ જીભે કદી ના કબૂલે। હવે વાચાળ છે જે સતત બોલતું હોય, કે વાતોડિયું જે વ્યક્તિ હોય, કે બોલતો કે બહુ બોલનારું જે વ્યક્તિ હોય, એ કદી બંધાય જ નહીં, તમે છે એને ક્યારે પહોંચી શકો નહીં, એ કોઈ પણ રીતે પોતાની જે વાત છે એ સાચી સાબિત જ કરે, જો ખોટી હોવા છતાં તો જ, ખોટી વાત હોય તો પણ, ગમે તે રસ્તે થઈને નીકળી જાય, એટલે પોતાનો બચાવ છે એ કોઈ પણ રીતે કરી જ લે, એટલે જે બહુ બોલનાર વ્યક્તિ હોય એની સાથે ક્યારેય વિવાદ કે ચર્ચામાં પડવું જોઈએ નહીં, એ પોતાની જે ખોટી વાત છે એને પણ તર્ક અને દલીલ સાથે સાથે જે સાચી છે એ કરી આપે છે। હવે ભરી સભામાં સો વાર ભૂલે, પોતાની જે ભરી સભા હોય ત્યાં બધા માણસો હોય લોકો હોય, એ સો વાર ભૂલી જશે તો પણ પોતાની જીભથી એ ક્યારે સ્વીકારશે નહીં, કબૂલ કરશે નહીં। પણ હવે જીવરામ ભટ્ટ સકળાશમાં આવ્યા, હવે છૂટી શકે એવો એકે રસ્તો મને તો લાગતો નથી, હવે જૂઠા ઠરી ચૂક્યા, એટલે હવે એમ કે બરોબરના ફસાણા છે, હવે છે એને નીકળવાનો કે બચવાનો કોઈ રસ્તો છે દેખાતો નથી।
એટલે હવે છે ખોટા ફરી ચૂક્યા છે, ખોટા સાબિત થઈ ગયા છે. જીવરામ, તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જયારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું. ત્રાહિત આપણે અહીંયા જોયું કે ત્રીજા જ પક્ષનું જે તટસ્થ હોય છે એ, કે જીવરામ એમ કે છે કે તારા જેવા જે ઠગ છે જે ખોટા માણસો છે એ અમને જૂઠા કહે તેથી શું એમ, પણ જયારે ત્રાહિત લોકો કહે ત્યારે સાચું. રંગલું, ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ. એટલે રંગલું એમ કે છે કે ત્યારે હવે તમે સાચા છો એ સાબિત કરી આપો. જીવરામ, 100 રૂપિયાની હોડ કર. એટલે જીવરામ શું કહે છે કે 100 રૂપિયાની શરત છે હોડ કર, જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ. એમ કે છે કે જો અમે ખોટા સાબિત થઈએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ, પણ જો તું જૂઠો છે એ સાબિત થઈ જાય તો તારી પાસેથી 100 રૂપિયા છે અમે લઈએ. રંગલો, જાદુગર સાથે એને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં, કહ્યું છે કે તેની તદબીરો ઘણી હોય. હવે રંગલો છે એમ કે છે કે જે જાદુગર હોય છે એની જે માયા હોય છે, એનું જે કપટ હોય છે, છળ હોય છે, એની જે યુક્તિઓ હોય છે, એની સામે આપણી જે શક્તિ છે એ બતાવવી જોઈએ નહીં, કેમ કે આપણે છે એની આગળ જે ઓછા પડે કે એની શક્તિઓ આગળ આપણી શક્તિ છે ચાલે નહીં. એટલે એક જાદુગર વ્યક્તિ અને જે વાચાળ છે કે બોલનારી છે વ્યક્તિ છે, બહુ બધો જે માણસ હોય છે એ બંને સાથે ક્યારે શરત ન કરાય, કે એના જે તદબીરો હોય છે, એના જે ઉપાયો હોય છે, એની જે યુક્તિઓ હોય છે એ ઘણી હોય છે. વાચાળ શું હોડ કદી ન કી છે, જાદુગરોથી બળ બાંધી બી છે. સૂજે ન તેના સઘળા શિરસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા. એટલે જે જાદુગર માણસ છે એ અને જે સતત કે બહુ બોલનાર જે વ્યક્તિ હોય છે એનાથી દૂર રહેવું જોઈએ, કે એની સાથે ક્યારે શરત ન જે કરવી જોઈએ, કેમ કે વાચાળ છે એ પોતાની તર્ક શક્તિથી જે પોતે છે ખોટો હોવા છતાં પણ સાબિત કરી આપશે, અને જે જાદુગર હોય છે એની યુક્તિઓ એટલી બધી હોય છે કે એને આપણે પહોંચી શકીએ નહીં. એટલે કે એનાથી જે એની જે યુક્તિઓ હોય છે ઘણી બધી હોય છે, એટલે એની જે છળની વ્યવસ્થા હોય છે એ પણ વધારે હોય છે. અને આપણે જોયું કે સામિત એટલે પુરવાર અને સિરસ એટલે રિવાજ કે પ્રથા, અને છળ એટલે કપટ કે છેતરપિંડી. આ બધું છે એ જે સામાન્ય વ્યક્તિ છે એને પહોંચી શકતું નથી. સોમનાથ, 5 આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે. હવે સોમનાથ છે એ એમ કહે છે કે 5 આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે. જીવરામ, તે ખરી વાત, તો સાચી વાત એમ, અમે 4 આંગળીઓ દીઠી માટે 4 કહી. એટલે એમ કહે છે કે સાચી વાત છે, મેં તો 4 આંગળી જોઈ હતી એટલે મેં 4 કહી, અને 5મો તો અંગૂઠો છે. હવે 5મો તો અંગૂઠો છે, આપણે જોઈ આંગળી કે આ 4 આંગળી છે અને 5મો અંગૂઠો છે, આંગળી ક્યાં છે? તો હવે એમ કે છે મેં તો 4 જ આંગળી જોઈ હતી ને 5મો અંગૂઠો છે, તો આંગળી ક્યાં છે? હવે આ જે નાટક છે એ મિથ્યાભિમાન માંથી લીધેલું છે. એટલે એને જવાબમાં 4 આંગળીઓ કહ્યું હતું.
હવે જે આ પાઠ છે એ પાઠની સમજૂતી છે, સમજૂતી અહીંયા પૂરી થાય છે. આપણે છે એ આજનું હોમવર્ક એ રહેશે કે આપણે જે શબ્દાર્થ લખાવેલા છે એ શબ્દાર્થ છે એ તમારે વાંચી જવાના અને સાથે સાથે યાદ પણ રાખવાના રહેશે. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ.